नमस्ते विद्यार्थी मित्रों, कुमकुम मंगल मंदिर विद्यालय उन द्वारा ऑनलाइन यूट्यूब चैनल में आप सबनों स्वागत है। आज आपणे गुजराती ग्रामर में सर्वनामों विषय अभ्यास करीशुं। सर्वनामों एटले शुं? आपणे बालपण में एक निबंध लखता कि गाय अपनी लोकमाता छे, तेने चार पग होय छे, ते चरवा जाय छे, तेने पाछळ पूंछडुं होय छे। हवे आमां टाइटल में गाय शब्द एक ज वार आए, गाय नी जग्याए ते तेणी ते जेवा शब्दो आया जेने आपणे सर्वनाम कहीए छीए। बीजे जोईए तो गांधीजी आपणा राष्ट्रपिता छे, तेमनो जन्म 2 ऑक्टोबर 1869 ना रोज थयो हतो। तेमनी માતાનું નામ પુતળીબાઈ અને પત્નીનું નામ કસ્તુરબા હતું। હવે અહીંયા પણ ગાંધીજી શબ્દ એક જ વાર આવ્યો અને તેની જગ્યાએ તેમનું તેમની વગેરે જેવા શબ્દો આવ્યા જેને આપણે સર્વનામ કહીએ છીએ। એટલે કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય છે। હવે સર્વનામના 6 પ્રકાર પડે છે, તેમાંનો પહેલો પ્રકાર એટલે દર્શક સર્વનામ। સાદી ભાષામાં જોઈએ તો દર્શક એટલે દર્શાવવું, કોઈ પણ વસ્તુ કે પદાર્થને દર્શાવવા માટે જે શબ્દ વપરાય તેને દર્શક સર્વનામ કહેવાય। એક્ઝામ્પલ તરીકે આ ચોક છે, હવે આ ચોક છે અને આ ચોક જો દૂર પડ્યો હોય તો તેને શું કહેવાય કે તે ચોક મારો છે। હવે અહીંયા નજીક માટે આ અને દૂર માટે તે શબ્દ વપરાય, તો જોઈએ કે દૂરના કે નજીકના પદાર્થના ઓળખવા માટે જે સર્વનામ વપરાય તેને દર્શક સર્વનામ કહેવાય। જેમ કે તમને કઈ સાડી ગમે છે, આ કે પેલી? કોઈ પણ દુકાનદાર પાસે જઈએ તો તે શું કહે કે તમને કઈ સાડી ગમે છે, આ કે પેલી? હવે અહીંયા નજીક માટે આ અને દૂર માટે પેલી શબ્દ વપરાય। હવે અહીંયા નામની જગ્યાએ આ અને પેલી શબ્દ વપરાય જેને સર્વનામ કહેવાય। હવે આમાં આ અને તે દર્શાવે છે માટે તેને દર્શક સર્વનામ કહેવાય। એમ કહું કે આ મારા પપ્પા છે, હવે આ પપ્પાનું નામ રમેશભાઈ હોય પરંતુ રમેશભાઈની જગ્યાએ આ શબ્દ વપરાણ માટે તેને સર્વનામ કહેવાય અને તે દર્શાવે છે માટે તેને દર્શક સર્વનામ કહેવાય। હવે તેવી જ રીતે બીજો સર્વનામ છે સાપેક્ષ સર્વનામ। સાપેક્ષ સર્વનામ એટલે કે જે શબ્દને બીજા શબ્દની અપેક્ષા રહે તેને સાપેક્ષ સર્વનામ કહેવાય। જેમ તેમ, આમ તેમ, ગમે તેમ જેવા શબ્દો આવે તેને સાપેક્ષ સર્વનામ કહેવાય। જેમ કે જે સર્વનામને બીજા શબ્દની અપેક્ષા રહે છે તેને સાપેક્ષ સર્વનામ કહેવાય છે। એક્ઝામ્પલ તરીકે જે સાધના કરે તે સિદ્ધિને પામે, હવે અહીંયા જે અને તે શબ્દ આવે। તેવી જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ, જો મહેનત કરશો તો પાસ થશો, અહીંયા પણ જો અને તો શબ્દ આવ્યો। જો અમેકીએ અને તો શબ્દ ના મૂકીએ તો વાક્ય બરાબર લાગે નહીં, માટે જે શબ્દને બીજા શબ્દની અપેક્ષા રહે તેને સાપેક્ષ સર્વનામ કહેવાય છે। હવે તેવી જ રીતે ત્રીજો સર્વનામ છે પ્રશ્નવાચક સર્વનામ। હવે જુઓ, એકદમ ઈઝી સર્વનામ, નામ વાંચતા જ ખબર પડી જાય કે આમાં શું આવતું હશે। પ્રશ્નવાચક એટલે જે સર્વનામમાં જે વાક્યમાં પ્રશ્ન પૂછવાથી શરૂઆત થાય તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય। એક્ઝામ્પલ તરીકે આ ઓરડામાં કોણ ફરે છે? ઓરડામાં આપણા ઘરના કોઈ પણ સભ્ય ફરતા હોય તો આપણે શું કહીએ, આ ઓરડામાં કોણ ફરે છે? અહીંયા નામની જગ્યાએ કોણ શબ્દ વપરાય માટે તે સર્વનામ કહેવાય અને પ્રશ્ન પૂછવા માટે કોણ વપરાયો માટે તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય। બીજું જોઈએ, તમારે શું જોઈએ છે? કોઈ પણ વ્યક્તિ આપણી પાસે કંઈક લેવા આવે એટલે આપણે શું કહીએ કે તમારે શું જોઈએ છે? અહીંયા શું વડે પ્રશ્ન પૂછાય છે, નામની જગ્યાએ શું મુકાયું છે માટે તેને સર્વનામ કહેવાય અને શું વડે પ્રશ્ન પૂછ્યો છે માટે તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય। હવે આપણે પુરુષવાચક સર્વનામ જોઈશું। પહેલા આપણે ત્રણ જોયા, દર્શકવાચક સર્વનામ, સાપેક્ષવાચક સર્વનામ અને પ્રશ્નવાચક સર્વનામ। હવે પુરુષવાચક સર્વનામ, પુરુષવાચક એટલે પુરુષ પહેલા તો 3 પ્રકારના હોય, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ। પ્રથમ પુરુષ એટલે જે વ્યક્તિ બોલે છે
તે એટલે પ્રથમ પુરુષ, અને જે વ્યક્તિ સાંભળે છે તે એટલે દ્વિતીય પુરુષ, અને જે સાંભળનાર અને બોલનાર સિવાય જેની ચર્ચા થાય છે પણ જે હાજર નથી તે એટલે તૃતીય પુરુષ. કે જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહે છે. પ્રથમ પુરુષમાં બોલનાર, બીજા પુરુષમાં સાંભળનાર અને ત્રીજા પુરુષમાં અન્ય. પ્રથમ પુરુષમાં કયા શબ્દો આવે? તો કે હું, મારું, મારામાં, મારાથી. જેમ કે હું પોતે તમને ભણાવું છું તો હું શેમાં આવું? પ્રથમ પુરુષમાં. હવે તમે લોકો સાંભળો છો, તમે વિદ્યાર્થી છો તો તમે લોકો સાંભળો છો તો તમે શેમાં આવો? દ્વિતીય પુરુષ બહુવચનમાં. હવે તમારા સિવાય આપણે જેની ચર્ચા કરીએ છીએ, જેમ કે આપણે ભારતના રાષ્ટ્રપતિ વિશે ચર્ચા કરતા હોય તો રાષ્ટ્રપતિ શેમાં આવે? તૃતીય પુરુષ એકવચનમાં. પરંતુ રાષ્ટ્રપતિ સિવાય આપણે વિધાનસભાના સભ્યો વિશે ચર્ચા કરતા હોય તો તે શેમાં આવે? ત્રીજો પુરુષ બહુવચન. હવે ગુજરાતીમાં બીજા પુરુષમાં અહીંયા કેટલી મર્યાદા છે કે તમે, બીજો પુરુષ એકવચન છે છતાં પણ તમે કેમ, કે બધા ભેગા હશે? ના, અહીંયા પપ્પા, ઉદાહરણ આપું, પપ્પા. પપ્પાને આપણે હંમેશા તમે જ કહીએ. તમે ક્યાં જાઓ છો? પપ્પાને એમ ના કહેવાય કે તું ક્યાં જાય છે, તેમને તેમ જ કહેવાય કે તમે ક્યાં જાઓ છો. તો આને પુરુષવાચક સર્વનામ કહેવાય. હવે તેમાં જો મેં બોરડી ઉછેરી છે એટલે તે પ્રથમ પુરુષ એકવચનમાં આવે. પછી છે અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત સર્વનામ એટલે જેમાં કઈ નક્કી ના હોય તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય. કે જે સર્વનામથી ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી, એટલે કે નિર્દેશ નિશ્ચિત નથી, તે અનિશ્ચિત સર્વનામ કહેવાય. એક્ઝામ્પલ તરીકે, મેં તને કઈ કહ્યું. હવે અહીં કઈ કે મેં તને કઈ કહ્યું, પણ શું કહ્યું? સારું, ખરાબ, કઈક તો કહ્યું હશે ને, કઈક તો શબ્દ હશે ને. ના, પણ મેં તને કઈ કહ્યું તેમાં કઈ નિશ્ચિત નિર્દેશ નિશ્ચિત નથી, તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય. બીજું એક્ઝામ્પલ જોઈએ કે મને થોડા પૈસા આપને, કે મને થોડા પૈસા આપને. પૈસા પણ કેટલા? 1, 10, 50 હજાર, થોડાક તો હશે ને, કિંમત તો હશે ને કઈ. કેટલા આપું? એમાં કઈ નિશ્ચિત થતું નથી તો તેને શું કહેવાય? અનિશ્ચિત સર્વનામ કહેવાય. હવે છેલ્લો સર્વનામ છે સ્વવાચક સર્વનામ. આ સ્વવાચક સર્વનામ IMP છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સ્વવાચક સર્વનામ પૂછાય છે. માટે સ્વ એટલે શું? પેલા તો કે સ્વ એટલે હું પણાનો ભાવ, જેને સ્વવાચક સર્વનામ કહેવાય. કે માણસ પોતે પોતાનાથી ઓળખાણ આપે તેને સ્વવાચક સર્વનામ કહેવાય. માણસ પોતે જ પોતાની ઓળખાણ આપે તેને સ્વવાચક સર્વનામ કહેવાય. એમ કહું કે મેં આ કામ જાતે કર્યું છે. હવે અહીં એમ કહું તો પણ ચાલે કે મેં આ કામ કર્યું છે, પણ છતાં પણ મેં મારી ઓળખાણ પાછી આવી કે મેં આ કામ જાતે જ કર્યું છે, માટે તેને શું કહેવાય? સ્વવાચક સર્વનામ. હવે અહીંયા એક્ઝામ્પલ છે કે મેં પોતે આ કામ કર્યું છે. બીજું છે કે એને જાતે એનો ગુનો કબૂલ્યો છે. એને જાતે એનો ગુનો કબૂલ્યો છે એમ કહો તો પણ ચાલે, પણ અહીંયા શું છે? વ્યક્તિ પોતાની ઓળખાણ પોતે જાતે ફરીથી આપે છે, માટે તેને સ્વવાચક સર્વનામ કહેવાય.